अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। स्वामीनारायण हरे, स्वामीनारायण हरे। संवत 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓઢી હતી અને માથાના પેટાનો પેચ જમણી કોરે છૂટો મૂક્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયમાં સંધ્યા આરતી થઈ રહી તે કેળે શ્રીજી મહારાજ તક્યા ઉપર વિરાજમાન થઈને બોલ્યા, જે અમે આ સર્વે મોટા પરમહંસ તથા મોટા હરિભક્તને પ્રશ્ન પૂછીએ છીએ, જે ભગવાનમાં હેત હોય અને ધર્મમાં નિષ્ઠા હોય તો પણ જો વિચારને ન પામ્યો હોય તો અતિ સારા જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિષય તે જે તે અતિશય ભૂંડા જે શબ્દાદિક પંચ વિષય સરખા થાય નહીં અથવા તેથી અતિશય ઉત્તરતા પણ થાય નહીં। માટે ક્યાં વિચારને પામે ત્યારે અતિ સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા થઈ જાય અથવા તે કરતાં પણ અતિશય ભૂંડા થઈ જાય। એ સર્વે પ્રશ્ન સર્વે મોટેરા પરમહંસને તથા સર્વે મોટેરા હરિભક્તને અમે પૂછીએ છીએ। તે જેણે જેવે વિચારે કરીને એ સારા પંચ વિષયને ભૂંડા પંચ વિષય જેવા જાણ્યા હોય અથવા ભૂંડાથી પણ અતિશય ભૂંડા જાણ્યા હોય તે જે પોતાનો વિચાર તે કહો। પછી સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો। ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે તમારો સર્વેનો એ વિચાર તો અમે સાંભળો પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ। જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે તથા જેમ પાંચ પાંડવ દ્રૌપદી કુંતાજી રૂકમિણી સત્યભામા જાંબવતી આદિ ભગવાનની પટરાણીઓ તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિ ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લેખા છે। તે શાસ્ત્રને શ્રવણ કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે અને તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે। તેમ પુરાણ ભારતાદિ ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે, જે ભગવાન જે તે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતા છે ને સદા સાકાર છે અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતા પણ કહેવાય નહીં અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમયને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલયકાળે માયામાં કારણ શરીરે સહિત લીન હતા જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણ તે શાના અર્થે આપે છે તો ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે અને એ જીવોને અર્થે ભોગને ભોગના સ્થાનક તે ભગવાને રેચા છે। તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે। જેમ કોઈક ભારે શાહુકાર હોય ને તે રસ્તાને બે કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે તે ગરીબ સારું કરાવે છે। તેમ બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાખ હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે। તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિશે તે ભગવાને રેચ્યા છે અને જેમ શાહુકારે સદાવ્રત ધર્માશાળાદિકમાં સુખ જેવા રાકને અર્થે રેચા છે તે કરતાં તે શાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે। તેમે ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રેચા છે તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે
એમ બુદ્ધિવાળો હોય તેના જાણ્યામાં આવે છે. માટે ભગવાનના ધામના સુખનું અતિશયપણું બુદ્ધિવાનને જાણ્યામાં આવે છે. તેણે કરીને સારા વિષય તે ભૂંડા થઈ જાય છે ને સંસારમાં જે પશુ મનુષ્ય દેવતા ભૂત ઇત્યાદિ કે જ્યાં જ્યાં પંચવિષય સંબંધી સુખ જણાય છે તે ધર્મે સહિત જે કિંચિત ભગવાનનો સંબંધ તેણે કરીને છે. પણ પંડે ભગવાનમાં જેવું સુખ છે તેવું કોઈને વિશે નથી. જેમાં મશાલ બળે છે તે મશાલને સમીપે જેવો પ્રકાશ છે તેવો થોડેક છેટે નથી અને તેથી ઘણે છેટે તો મૂળગો નથી. તેમ બીજે ઠેકાણે તો કિંચિત સુખ છે અને સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે અને જેટલું ભગવાનથી છેટે થવાય છે તેટલા સુખમાં ન્યૂનતા થાય છે. માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે છે જેટલું મારે ભગવાનથી છેટું થશે તેટલું દુઃખ થશે અને મહાદુખ્યો થઈશ. અને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે માટે મારે ભગવાનનો સંબંધ અતિશય રાખવો છે અને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થશે એમ વિચારીને અને ભગવાનના સુખનો લોભ રાખીને જેમ ભગવાનનો સંબંધ અતિશય રહે તેમ ઉપાય કરે તેને બુદ્ધિવાન કહીએ. અને પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે ને તેથી દેવતાનું સુખ અધિક છે ને તેથી ઇન્દ્રનું સુખ અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠ લોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે. એવી રીતે ભગવાનના સુખને અતિશય જાણીને બીજા જે જે પંચવિષયના સુખ તેને વિશે બુદ્ધિવાનને તુચ્છતા થઈ જાય છે અને તે ભગવાનના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ તો જેવું ભારે ગૃહસ્થને બારણે કોઈક રાંક ઠીકરું લઈને માગવા આવ્યો હોય તેના જેવું છે. અને ભગવાનના ધામના સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ જે બીજા સુખ તેથી ઉદાસ થઈને મનમાં એમ થાય છે આ દેહને મૂકીને એ સુખને ક્યારે પામીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું આવ્યું રમણીભાઈ? બહુ સુંદર શ્રીજી મહારાજે થોડોક અવાજ વધારો તો આમાં મને બેકઅપ નથી મળતો. હલો હલો નંદ સંતો એમ તો આ વચનામૃતને વિચારને પામવાનું એવું નામ આપ્યું છે. કારણ કે વિચાર એ બહુ મોટી વસ્તુ છે. આજના આધુનિક લેખકો તો એવું લખે કે વિચાર એ આપણું ભવિષ્યનું નસીબ છે અને હકીકત પણ છે કે માણસ જેવા વિચાર કરે એ પ્રમાણે એને ભવિષ્યની અંદર એવી ક્રિયા થાય ને એવી ક્રિયા થાય એટલે એમની પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ થઈ એટલે એમનું નસીબ ખુલ્યું. પણ વિચાર શૂન્યતા એ સમાજનું સૌથી મોટું અધપતન છે. પાછું આજે જો આ દુનિયાની અંદર સાયન્ટિસ્ટો હોય કે સારા તત્વચિંતકો હોય કે સમાજનું હિત વિચારનારા લોકો હોય તો એમના કારણે સૃષ્ટિની અંદર કેટલી વસ્તુઓનું નવસર્જન થાય છે. પણ એ નવસર્જન કર્યા પછી એનો ઉપયોગ કરનારા આ મારા હિતમાં છે કે અહિતમાં છે એવો વિચાર ન કરે તો એના માટે અધપતનનું કારણ થયું. એટલે વિચારની શક્તિ તો બહુ મોટી છે. અને આજે પણ
એવું કહેવાય કે 21મી સદી એ કઈ સદી કહેવાય? ધ નોલેજ ઇઝ ધ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન છે એ 21મી સદીનું ધન છે. અને આજે સારા વિચારોના તત્વચિંતકો હોય તો આખો દિવસ કેટલી મહેનતો કરતા હોય, એના કરતાં એક જગ્યાએ જઈને નાનકડું પ્રવચન આપી આવે તો ખાલી વિચારોનું જ વાવેતર માણસો કરે છે. અને એટલા માટે જ સારા વિચારો આપનારા કોઈક જોઈએ, અને જેટલા સારા વિચારો સમાજને મળે એટલો સમાજ એ સુખી થાય. પણ શ્રીજી મહારાજે આપણને એક વિચાર આપ્યો છે, આપણે તો 21st સેન્ચુરીનું ધન કહીએ છીએ, પણ શ્રીજી મહારાજે તો આ અઢળક ધનનો ખજાનો મૂક્યો છે. આ બધું શું છે? વચનામૃતે વિચારોનો બહુ મોટો ભંડાર મૂક્યો છે. અને નિષ્કુળાનંદ સ્વામીએ તો જ્ઞાનને ખજાનો કીધો છે. ખજાનો કોને કહેવાય? જેમાંથી ગમે તેટલું કાઢવામાં આવે છતાંય કોઈ દિવસ ખૂટે નહીં ને એને ખજાનો કહેવાય. આ એક ગ્રંથ એવો છે, આખી જિંદગી આના સિવાય બીજું પુસ્તક કોઈ હાથમાં લે જ નહીં તો આમાંથી એને બધું નીકળતું જ રહે. અને વિશેષ ને વિશેષ પાછું આમાંથી સમજાતું જાય. નહીંતર જો તમે બીજા કોઈક પુસ્તક વાંચો તો એમાં જેટલું લખ્યું હોય ને એટલું કામમાં આવે, એટલું ન કામમાં આવે. કે એટલું વાંચીએ ને ત્યારે બહુ થોડુંક કામમાં આવે, પણ આ એવું છે, તમે થોડુંક વાંચો ને તોય ઝાઝું કામમાં આવે. શા માટે? ખજાનો છે. ખજાનો નહીં, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અપૌરુષે વાણી છે. સીધો ભગવાનનો સંબંધ છે, કે તા ભગવાન સ્વયં પોતે બોલ્યા છે. અને એમાં શ્રીજી મહારાજે જે વિચાર કરવાનું શીખવાડ્યું એવું આ દુનિયામાં કોણ શીખવાડી શકે આપણને? અતિ ઉત્તમ વિચાર કેમ કરવો એની મહારાજે રીત બતાવી છે. શ્રીજી મહારાજ છે એમણે જો સાધકના મનની અંદર ચાલતી મૂંઝવણ, એ મૂંઝવણ ટાળવાનો વિચાર બતાવ્યો છે મહારાજે. જો આમાં પહેલો પ્રશ્નની અંદર જ બહુ સમજવા જેવું છે, ભગવાનમાં હેત હોય અને ધર્મમાં નિષ્ઠા હોય, આ બે વસ્તુ હોય તો સત્સંગની અંદર તો આમ કહેવાય ને કે એને હવે બીજું કાંઈ કરવા જેવું રહ્યું નથી, એક કાંઈ પગને બીજું અક્ષરધામમાં. પોતે આવું માનતા હોય ને, ધર્મ પાળતા હોય કે તા મહારાજની આજ્ઞા પાળતા હોય, અને ભગવાનની મૂર્તિમાં હેત હોય કે તા ઉપાસના હોય. સત્સંગમાં એમ વાત થાય કે ભાઈ આજ્ઞા ને ઉપાસના બે સત્સંગની પાંખ છે. હવે પાંખ હોય તો જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય કે નહીં? પણ શ્રીજી મહારાજે વિચારરૂપી એક આંખ મૂકી. શું મૂક્યું? આંખ મૂકી. પાંખ તો આપી આજ્ઞા ને ઉપાસના, ધર્મમાં હેત હોય એટલે આજ્ઞા આવી. ભગવાનની મૂર્તિ છે, સોરી, ધર્મમાં નિષ્ઠા હોય એટલે આજ્ઞા આવી, ભગવાનની મૂર્તિમાં હેત હોય એટલે ઉપાસના આવી. બે પાંખની સાથે શ્રીજી મહારાજ કહે કે જો વિચારને ન પામ્યો હોય ભક્ત, પક્ષી છે હાલો ઉડતા તો આવડે છે, પણ પારાધી જ્યાં બેઠો છે ત્યાં જ જઈને બેસે તો? પાંખ તો છે પણ આંખ નથી. તો પેલો છે એમનો એમ, આજે સત્સંગની અંદર ધર્મવાળા હોય, ભગવાનમાં હેત હોય, પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે ભગવાનની મૂર્તિની સામું બેઠા બેઠા માળા ફેરવતા રહે પણ વિષયનું ખંડન કર્યા વગર સ્વામી કે વિષયનો અભાવ થાય નહીં. સ્વામીની વાતોમાં આ વાત છે. સ્વામી કહે કે વિષયનું ખંડન કર્યા વગર વિષય છે એમાં ક્યારેય હેત તૂટે નહીં, ભલે ભગવાનની મૂર્તિની સામે બેઠા હોય. અને ગોપાળાનંદ સ્વામીની વાત, એમની અંદર તો આમ શુદ્ધ મુમુક્ષુ હોય ને એના હૃદયને આમ હજમચાવી નાખે એવી એક વાત છે. ગોપાળાનંદ સ્વામી છે એમણે શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, કોઈક ભગવાનનો ભક્ત તો ભગવાનની સમીપમાં રહેતો હોય અને અખંડ ભગવાનના દર્શન, ભગવાનની વાતો સાંભળતો હોય, ભગવાનની પ્રસાદી જમતો હોય, પંચ વિષય કરીને ભગવાનમાં અખંડ જોડાયો હોય, તો પણ હે મહારાજ, એને જોઈએ એવું યથાર્થ સુખ કેમ આવતું નથી? એ જોડાણ થઈ ગયું હોય તો ચોટ લાગે તો પછી આપણામાં આવ્યો ફરી જાય કે ન ફરી જાય? તો ભગવાન સાથે એનું જોડાણ થઈ ગયું છે, આ કેટલી સૂક્ષ્મ વાત હશે. સ્વામી કહે કે ભગવાન સાથે આવું જોડાણ થઈ ગયું હોય
છતાં પણ એને અંતરમાં સુખ કેમ આવતું નથી? એટલે શ્રીજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને સામે પ્રશ્ન પૂછ્યો, સ્વામી તમે જે ભક્તની વાત કરો છો એ ભક્ત આત્મા રૂપે વર્તે છે કે દેહ રૂપે વર્તે છે? મહારાજ આવો સામો પ્રશ્ન પૂછ્યો. એટલે ગોપાળાનંદ સ્વામી કહે કે મહારાજ, એ ભક્ત તો ભગવાનની સાથે જોડાણો છે પણ દેહે કરીને પંચ વિષયથી જોડાણો છે. શ્રીજી મહારાજ એવો જવાબ આપ્યો, ભગવાનની સમીપમાં નહીં. મહારાજ કહે કે ભગવાનના ખોળામાં માથું રાખીને બેસે ને તોય સુખ ન આવે. સ્વામીની વાતોમાં આવો જવાબ લખ્યો છે. ત્યારે બહુ સુંદર શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર એક વિચાર બતાવ્યો અને એ વિચાર ત્રણ જગ્યાએ કામમાં આવે એવું છે. એક તો ભગવાનના ધામના સુખની આગળ આ લોકનું સુખ કેટલું તુચ્છ છે, મહારાજે કેન્દ્રવર્તી આ વિચાર રાખી અને પછી બધી વાતો કરી છે. ભગવાનના ધામના સુખની આગળ આ લોકનું સુખ કેટલું તુચ્છ છે, એક તો એ આમાંથી જણાય છે. બીજું, ગમે તે વાત હોય પણ એનો છેડો ક્યાં અડાડવો પડે? આપણા પાસે અડાડવો પડે. એટલે ડોંગરેજી મહારાજ છે ને બહુ એક સરસ સૂત્ર કહેતા, આખી દુનિયાને સુધારજે પણ શરૂઆત મારાથી કરજે. આખી દુનિયાને, અને એક બીજું સૂત્ર એ બહુ સરસ કહેતા, દીકરી પરણીને સાસરે જઈને આશીર્વાદ લેવા આવે. એટલે ડોંગરેજી મહારાજ બહુ મોટા સંત થયા, એટલે દીકરી હોય એને એક જ આશીર્વાદમાં વાત કરે, બીજું કાંઈ નહીં. તું પરણીને સુખી થવા નથી જાતી, સુખી કરવા જા છો, આટલું યાદ રાખજે. ખાલી આટલું કોઈ યાદ રાખતું હોય તો? હા, બહુ મોટા પુરુષોની વાણીમાં તો બળ હોય અને સાર કહેતા હોય. એમ બીજો છેડો આ વચનામૃતનો આપણી સાથે અડે છે કે ભગવાનની દ્રષ્ટિ આપણું સ્થાન ક્યાં છે એની આપણને વાસ્તવિક ઓળખાણ થાય. એ ધામના સુખની આગળ લોકનું સુખ કેટલું તુચ્છ છે એ ખબર પડે. બીજું, ભગવાનની દ્રષ્ટિ આપણું સ્થાન કઈ જગ્યાએ છે એ ખબર પડે. અને ત્રીજું, કે આપણે ભગવાન સુધી જોડાવામાં હજી કેટલું બાકી છે એનું એક વાસ્તવિક સ્વરૂપ એ આપણને આની અંદરથી દેખાય છે. ત્યારે શ્રીજી મહારાજે એક બહુ નાનકડો સૂક્ષ્મ વિચાર બતાવ્યો છે. મહારાજે કહ્યું કે ભગવાનના ધામની આગળ ભવબ્રહ્માદિકના સુખ છે એ સડતાળાના રાહક જેવા છે. આપણે આવી વાત સાંભળીએ એટલે આપણને શું થાય મનમાં, કે બ્રહ્માજીને કેવા કહી દીધા? આપણને મનમાં આવો જ વિચાર આવ્યો કે બ્રહ્માજીનું સુખ તો આવું છે ને, બ્રહ્માજી આવા છે, પણ એની આગળ પાછું આપણું કેવું એ વિચાર ન કરીએ. આપણે એની વાત આવે કે એને તો પીપરની ટેટી બાફીને ખાતા હોય ને એના જેવું સુખ કીધું, તો આપણું પીપરની ટેટીને ઠળિયામાં ન આવે ને? તો એમાં ઠળિયો હોય કે નહીં ખબર નથી, ન હોય એમાં તો બીયા હોય ઝીણા ઝીણા. પણ બહુ જો અહીંથી વિચાર કરીએ ને તો શ્રીજી મહારાજે પહેલું લખ્યું કે પશુ કરતાં મનુષ્યનું સુખ અધિક છે. આપણે આ છેડેથી ઉપાડીને મહારાજ સુધી પહોંચવું છે. પશુનું સુખ એમાં કોઈ પ્રકારની વિભિન્નતા નથી અને પસંદગી નથી. તમે ગાય ભેંસ હોય તો એની આગળ ઘાસ નાખતા હોય લીલું, બીજે દિવસે પછી આપણું સારું રાંધેલું અન્ન હોય, વાસી થઈ ગયેલું નહીં, એ નાખો તો ગાય છે એ આમ કોઈ દિવસ ખિલખિલાટ હસવા માંડી કે આજ તમારે પાકી રસોઈ આવી, કોઈ દી એને એવો ફિલિંગ થાય. એના ખોરાકની અંદર વિભિન્નતા કેટલી, લીલું ને સૂકું બસ, અને લીલામાં ગણો તો બે ચાર વસ્તુ હોય, સૂકામાં ગણો તો બે ચાર વસ્તુ. અત્યારની દ્રષ્ટિએ જોઈએ તો હવે આ કૂતરા વગેરે હોય તો એને લોકો એટલા બધા સાચવે છે, પણ એને ખોરાક કંઈ મનુષ્યના જેવો તો નથી જ, એને તો એના પ્રમાણે ખોરાક છે. માણસ વોકિંગ કરવા નીકળે તો એને વોકિંગમાં લઈ જાય છે, પણ આપણે બૂટ ચપ્પલ પહેર્યા હોય એ હજી બૂટ ચપ્પલ નથી પહેરતો. જો એ આપણી દ્રષ્ટિએ તો એનું સુખ છે એ ઘણું ઓછું છે, કારણ કે એમાં ભગવાને કોઈ પ્રકારની પસંદગી નથી આપી અને વિભિન્નતા નથી આપી.
મનુષ્યને પશુ કરતાં ભગવાને વધારે સુખ આપ્યું. જો આપણને ભગવાને ચોઈસ આપી, કેટલી ચોઈસ? પહેલી તો આપણે ક્યાં રહેવું છે ને ક્યાં નથી રહેવું, આ પ્રારબ્ધ જ્યાં લઈ જાય એ વાત જુદી છે, પણ છતાંય આપણે ક્યાં રહેવું છે ને ક્યાં નથી રહેવું એ ચોઈસ આપણે કરી શકીએ. આપણા સુખની દ્રષ્ટિએ બીજો વિચાર કરીએ તો આમ તો કોઈકે લખ્યું કે મકાનની આયુષ્ય 60-70 વર્ષની, પણ બીજી દ્રષ્ટિએ જો વિચાર કરીએ ને તો મકાનની આયુષ્ય 20-25 વર્ષની. ટકે એવું 60-70 વર્ષ હોય પણ બાપા પછી દીકરો આવે, અહીંયા તો ભેગા રહેતા જ નથી એટલે પ્રશ્ન નથી, પણ ભેગા રહેતા હોય તોય હજી ટકે એવું હોય, સારું હોય તો બાપા જૂનું થઈ ગયું છે, પાડી નાખો. 20-25 વર્ષ થાય ત્યાં આપણા કોઈ પણ પદાર્થ છે એ અપડેટ થાય છે, એમાં નવીનતા આવે છે. સુગરી આજથી 5000 વર્ષ પહેલાં માળો બનાવતી હતી, એવો જ બનાવે કે એમાં કંઈ બેને બદલે ત્રણ માળ વીધા, એમાં કંઈ વીધું નથી. મોરલો છે એણે કોઈ દી હવે એમ વિચાર આવ્યો ને કે આપણે કંઈ ઘર બાંધીએ તો સારું, જડવા ઉપર રહીએ છીએ રાત્રે ના, એના સુખ કરતાં ભગવાને આપણને થોડુંક વિશેષ સુખ આપ્યું છે. પસંદગીનું સુખ આપ્યું અને સાથે વિભિન્નતા પણ એટલી છે. જો આપણે ફૂડની આઈટમ હોય, ફૂડ્સ કહીએ આપણે આ બધું જમવાની વસ્તુ, સાંજ પેઢે કેટલું નવું સંશોધન થતું હશે, અને એમાં મેંદાના લોટનું જ ગણો ને, હાલો બીજો લોટ તો જવા દઈએ આપણે, કેટલી એની વેરાયટી રોજ નવી દુનિયામાં. મને લાગે સાંજ પડે ઓછામાં ઓછી 10 વસ્તુ તો નવી સંશોધન થતી હશે કે નહીં, તો કેટલી વેરિએશન આવ્યો. બહુ વેરિએશન ભગવાને પશુ કરતાં આપણને આપ્યું છે. એટલે પશુ કરતાં મનુષ્યનું સુખ વધારે, મનુષ્ય કરતાં રાજાનું સુખ વધારે. રાજા એ માણસ જ છે તો આપણા કરતાં વિશેષતા શું? વિશેષતા એ કે આપણે જોબ ઉપર જવું પડે અને જોબ ઉપર ન જવું પડે. એને જોબ હોય પણ VIP જોબ હોય. કેવી VIP જોબ હોય? રાજસિંહાસનમાં બેસીને ઓર્ડર હુકમ, એને મનુષ્ય કરતાં થોડુંક સત્તાનું સુખ વિશેષ છે. આપણને સત્તાનું સુખ એટલું બધું નથી, પશુ કરતાં વધારે, પણ રાજા કરતાં પાછું આપણું સુખ થોડુંક ઓછું. રાજા એટલે આજની ભાષામાં પ્રેસિડેન્ટ કહીએ, ભાઈ અમેરિકન પ્રેસિડેન્ટને જે પ્લેનની અંદર ફેસિલિટી મળે એ આપણે અહીંથી જવું હોય તો બિઝનેસ ક્લાસની ટિકિટ હલવાનું થાય એમ થાય, કંઈ ખુરશી ઉપર બેસી લઈએ ખાલી, બાકી તો આપણી સીટ તો પાછળ જ છે. બિઝનેસ ક્લાસ ભલે ને વચ્ચે આવતો હોય હલવામાં, પણ એ કંઈ આપણે બહુ હોય કોઈ સુખી તો જાય કદાચ. પણ રાજાનું સુખ મનુષ્ય કરતાં એટલા માટે વધારે કે એને માત્રા સુખની આપણા કરતાં વધારે હોય. ગરીબ માણસ હોય અને એના ઘરમાં જે જમવાનું મળતું હોય અને પેલા મોટા સુખી રાજા હોય એના ઘરમાં હોય તો કેટલો ફેર હોય. એટલે ગુરુ મહારાજ બહુ સરસ વાત કરે ને સ્વામી કહી કે મોટા માણસ હોય એને પ્રશ્ન શું ખાવું અને ગરીબને પ્રશ્ન શું ખાવું. ઓલાના ઘરમાં ગરીબમાં કાંઈ ન હોય એટલે એને મોટો પ્રશ્ન હોય કે આજે શું જમશું. ઓલાના ઘરમાં એટલું બધું હોય એટલે એને પાછો પ્રશ્ન થાય કે આપણે શું જમશું. 365 દિવસના 365 શૂટ હોય, બૂટ હોય, પસંદગી કરવામાં 1/2 કલાક વહી જાય કે આજે આ પહેરું તો મીટિંગમાં સારું લાગશે કે નહીં લાગે. એટલે ભગવાને મનુષ્યમાં જ પણ રાજાને વિશેષ સુખ આપ્યું. પૃથ્વીલોક સંબંધી, પૃથ્વીલોકથી મહારાજ બહાર લઈ ગયા કે મનુષ્ય કરતાં દેવતાઓનું સુખ છે એ થોડુંક વધારે. શા માટે? દેવતાઓનું સુખ છે એ વગર પ્રયત્નએ મળે છે. આપણે કામ કરીએ તો આપણને ખાવા પીવાના જલસા થાય, એને કંઈ કામકાજ નહીં કરવાનું તોય મળે. એના પ્લેનમાં કોઈ દિવસ પેટ્રોલ પુરાવવાના પૈસા નહીં. ગમે તેટલું જમે તોય કોઈ દિવસ રોગ, ડાયાબિટીસ, બીપી, લો બીપી, હાઈ બીપી કાંઈ નહીં, બ્લડ પ્રેશર વધે નહીં, હાર્ટ એટેક આવે નહીં. એટલે રોગ નથી કોઈ પ્રકારના. રાજા છે એને સારું સારું જમવા મળે પણ એને પાછા રોગ વધારે હોય. જેમ જેમ જારા ભોગ ભોગવે એમ એને રોગ વધારે હોય, પણ દેવતાઓને કોઈ પણ પ્રકારના રોગ થતા નથી. એના કરતાં આગળ કે દેવતાઓ છે એ સદાયને માટે એમની ઉંમર છે એ ગરીઢા થતા નથી, કહેતા એક સમાન રહી છે.
દેવતાઓ છે એ કરડા થતા નથી, એમની ઉંમર છે કાયમીને માટે એક સરખી, સદાયને માટે યુવા અવસ્થા રહી છે, એટલે એને થોડુંક સુખ વધારે મનુષ્ય કરતાં. કારણ કે આપણે ગરડા થઈએ, આપણને રોગ થાય, આપણે ભોગ સિદ્ધ કરવા માટે પુરુષાર્થ કરવો પડે, એને આ કોઈ વસ્તુ નથી, એને છતાંય. અને આપણે એવું લખ્યું છે ઉપનિષદોની અંદર કે કોઈ દેવલોકની અંદર જાય તો શું સીધો દેવતા થઈ જાય છે? ના, સીધા દેવતા નથી થતા. ઉપનિષદમાં એવું લખ્યું, દેવાનામ યથા પશુ. જેમ આપણે ઇન્ડિયાથી અહીં કોઈ આવે ને, આપણે ત્યાંથી લોકોને બહુ કલ્પના હોય કે ભાઈ અમેરિકામાં છે એટલે બહુ મોટી જોબ કરતા હોય, પણ આપણે અહીંયા જોબ કરતા હોય તો એક દ્રષ્ટિએ ખોટું નથી, બધાને યથાવસ્થિત જોબ કરવી જોઈએ, પણ આપણે બહુ મોટા સુખી લોકો અહીંના હોય એના એક દ્રષ્ટિએ શું કહેવાય, એક દ્રષ્ટિએ આપણે એમને નોકર ચાકર કહેવાય. એમ એવું લખ્યું કે અહીંયાથી કોઈ દેવલોકને પામે તો કંઈ સીધા દેવતા થતા નથી, તો દેવાનામ યથા પશુ હો, દેવતાઓ છે એમના ચાકર બને છે ત્યાં પહેલાં, અને પછી એમને દેવતા સંબંધી સુખ છે આવે. પણ મહારાજે એક વચનામૃતની અંદર પ્રથમના 63માં વચનામૃતમાં વાત કરી છે કે દેવતાઓ હોય, એના સેવકો હોય, ચાકરો હોય, એને પણ રહેવાની સાત ભૂમિની હવેલી હોય, એટલે સાત માળની હવેલી હોય, અને એના માટે સુંદર બાગ બગીચાની એવું બધું હોય તો દેવતાઓના ઘરમાં કેવું હશે? મહારાજે એક એનો વિચાર બતાવ્યો છે પ્રથમના 63માં. દેવતાઓના સેવકને મોટો જ હોય ને, બધું સારું જ હોય, પણ દેવતાઓ કરતા ઇન્દ્ર મહારાજાનું સુખ વધારે. દેવતાઓ ઉપર ઇન્દ્ર મહારાજા છે, એમનું બધું આધિપત્ય કહેવાય ને, સત્તા કહેવાય, એટલે ભોગનું સુખ વગેરે એમને વિશેષ કંઈ સુખ મળે એમના ઉપરાંત થોડુંક સત્તાનું સુખ આવ્યું પાછું. એમના કરતાં શ્રીજી મહારાજ કહે કે બૃહસ્પતિનું સુખ વધારે, એના કરતાં ઈશ્વરોનું સુખ વધારે. કારણ કે એમને ભોગ વગેરે મળે પણ એની સત્તામાં દીર્ઘકાલીનતા છે. ઇન્દ્ર મહારાજા હોય તો એમને પછી એક યુગની ચોકડી પૂરી થાય એટલે પછી સીટ ઉપરથી ઉતરી જવું પડે. આપણે જેમાં એ 5 વર્ષ પૂરા થાય ને ઉતરી જવું પડે એમ ઓલાને, એક યુગની ચોકડી પૂરી થાય એટલે પછી ઇન્દ્ર મહારાજા છે એટલે ઓલા નથી ઋષિ છે, પેશાબ કરતા હતા ને મકોડો તણાતો હતો તો હસવા માંડ્યા. પૂછ્યું કેમ હસો છો? તો શું કીધું? આગળના જન્મમાં ઇન્દ્ર હતા, આ એમાંથી પાછું પડવાની રીતિ છે, પણ ઈશ્વરોનું સુખ છે એ શા માટે વધારે? તો ઈશ્વરો છે એમને સત્તામાં દીર્ઘકાલીનતા કીધી છે. અને ઉપનિષદોમાં એક વાત આવે છે બ્રહ્મસૂત્રમાં કે આધિકારિક પુરુષો છે એ બધા, ભીષ્મ પિતામહ વગેરેનું નામ ખાલી એક ભીષ્મ પિતામહનું લખ્યું છે. શ્રી ભાષ્યમાં એકદમ અંતિમ છેલ્લેથી બીજું સૂત્ર છે એમાં વર્ણન છે. આધિકારિક એટલે કોને કહેવાય? આમ તો 3 પ્રકારની ભાવના છે, કર્મ ભાવના, ઉભય ભાવના અને બ્રહ્મ ભાવના. આપણે બધા છે કર્મ ભાવનામાં જીવીએ છીએ. કર્મ ભાવનામાં એટલે કર્મ કરીએ છીએ ને એનું ફળ મળે છે, અને આગળ જે કર્મ કર્યા છે એનું ફળ ભોગવીએ છીએ, બે ભેગું છે. એટલે આપણે બધા કર્મ ભાવનામાં જીવીએ છીએ. ભગવાનના ધામમાં જે અક્ષર મુક્તો પહોંચી ગયા એ બધા બ્રહ્મ ભાવમાં જીવે છે, અને વચ્ચે જે છે ઈશ્વરો, ઈશ્વર એટલે ભગવાનના અવતારોની વાત નથી, ઈશ્વરો એટલે અહીંયા પ્રકૃતિ પુરુષ, મહાપુરુષ, એ બધાને ઈશ્વરોની ઉપમા આપી છે. બ્રહ્માજી છે ઓલાની દ્રષ્ટિએ ઈશ્વરમાં ન આવે. આ ગણતરી જ્યારે આપણે આ કરીએ ત્યારે એ દ્રષ્ટિએ ઈશ્વરમાં ન આવે, કારણ કે બ્રહ્મા કરતાં તો ઇન્દ્ર મોટા છે, ઇન્દ્ર કરતાં તો બૃહસ્પતિ હોય, એમના કરતાં આગળ પ્રકૃતિ પુરુષ, પ્રધાન પુરુષ. બૃહસ્પતિ છે એમને આમના કરતાં એક ડિગ્રી વિશેષ છે ખાલી, એવું કીધું છે. આમાં આપણે જે સત્તા હોય ને, કેમ પેલા જનકની સીટ કહેવાતી, જનક મહારાજા એટલે કે એની સત્તાનું નામ એ હતું કે એના ઉપર જે બેસે જનક કહેવાય, પણ એમાં કેટલા બધા જનક આવી જતા હોય, એમાં બૃહસ્પતિ છે દેવતાઓમાં ખાલી કહેવાય દેવતા જ, પણ દેવતાઓમાં એક વિશેષ એનું સ્થાન છે બૃહસ્પતિ. તો ઈશ્વરો છે એમની સત્તામાં દીર્ઘકાલીનતા બહુ છે, એ ઉભય ભાવનાવાળા છે. ઉભય ભાવના એટલે ભગવાને એને ત્યાં મૂકી દીધા છે. સત્તા પ્રધાન હોય, પ્રધાન તો એને સુખ બહુ હોય. શા માટે? કારણ કે રાજા પછી સેકન્ડ નંબર સીધો એનો આવે, પણ પ્રજા છે
એ એવું ધારે કે મારે રાજાને મળવું છે, રાજા સુધી કંઈક વાતચીત કરવી છે, તો રાજા પાસે સીધો ક્યારેક સંબંધ છે એવા કોઈક હોય ને એમના ઉપર લાગણી થઈ જાય તો રાજા એને સીધી એન્ટ્રી આપી દે કે ભાઈ તમારી વચ્ચે કોઈને પરમિશન લેવાની નહીં, સીધા મારી પાસે આવતા રહેજો. એમ જે ભગવાનના મુક્તો થાય છે કે તા ભગવાનના ભક્ત થાય છે એને ભગવાન સીધી પરમિશન આપી દે, વચ્ચેની બધી ડિગ્રી છે કાઢી નાખે. અને આ વાત શ્રીજી મહારાજે કરી. નર્મદા કાંઠે મહારાજ છે, સભા કરીને વિરાજમાન હતા, અને મુક્તાનંદ સ્વામીને બધા સંતો હતા. સ્વામી કહે કે મહારાજ અત્યારે ટીમણ કરી લઈએ. મહારાજને મુક્તાનંદ સ્વામીએ કહ્યું એટલે મહારાજ કહે કે સ્વામી ટીમણ તો કરવા જ છે પણ અમારે વાત કરવી છે. અને સ્વામીની વાતોમાં બીજા પ્રકરણની પહેલી વાત જ છે આ. સ્વામી કે 10 ગણી પૃથ્વી ને એના કરતાં તેજ ને જળ ને વાયુ ને બધું આખું લઈ ગયા. મહારાજ કે અક્ષર મુક્તોને ભગવાનનો સંબંધ છે, બીજા કોઈને છે કે નથી? એટલે સ્વામી શું બોલ્યા, અહીંયા કોઈ કોઈને હોય તો? એટલે સ્વામી કે અમારે જ છે, અમને તમે પ્રગટ મળ્યા એટલે અમારે જ છે. એમ રાજા સુધી કોઈ કેવી પ્રજામાં માણસ હોય કે એનો લાડીલો થઈ જાય તો શું કરી શકે, સીધો રાજા સુધી. એને વચ્ચેનું બધું, અને પહેલાં એવું હતું ને કે અમુક અમુક હોય તો એને રાજાએ કહી દીધું કે ભાઈ આને સીધી મારા પાસે એન્ટ્રી આપવાની. એમ કર્મ ભાવનામાં જીવનારો માણસ ભલે પ્રધાન કરતાં એમની ડિગ્રી નીચી કહેવાય, પેલા સામાન્ય માણસની, એમ ઈશ્વરો કરતાં આપણે નાના બહુ કહેવાઈએ, પણ ભગવાનના સંબંધે કરી અને સીધું ભગવાન પાસે જવું હોય તો એમ આપણને વચ્ચે કોઈ રોકતું નથી. પણ આધિકારિક પુરુષો જે છે એને ભગવાને શું કીધું, તમારે અધિકાર સંભાળવાનો છે. પ્રધાનને એટલી બધી જવાબદારી સોંપી દીધી હોય પછી એને વારંવાર રાજાને મળવા જવું હોય તો એને એના રૂલ્સ પ્રમાણે જઈ શકાય. એમાં આધિકારિક પુરુષો છે ને એને ભગવાને એવું સ્થાન આપી દીધું એટલે સત્તાની રીતે બહુ મોટા, પણ એને એમ ઈચ્છા થાય કે ભાઈ હવે આ બધી સત્તા આપણે સંભાળવી નથી અને આપણે ભગવાનના ધામનું સુખ લેવું છે તો ભગવાન એને આવવા ન દે. આ ચોખ્ખો ન્યાય છે કે એને ભગવાન આવવા ન દે, એમને ચિરંજીવીપણું પણ આપી દે ભગવાન, દીર્ઘકાલીનતા બહુ આપી. ઉભયજીવી એટલા માટે કહેવાય કે ભગવાનની આજ્ઞાથી કામ કરે એટલે ભગવાનની સાથે લાઈવ કોન્ટેક ખરો, પણ એનું કર્મ એનું કાર્યનું ક્ષેત્ર કયું, યા પૃથ્વીલોક વગેરે. એટલે બ્રહ્મ ભાવનામાં જીવે છે એટલે ભગવાન સાથેનો સંબંધ એટલે બ્રહ્મ ભાવમાં, અને કર્મ ભાવનામાં એટલે આપણા બધા ઉપર કહીએ ને ભાઈ દેવતાઓનો આમ પ્રાર્થના નહીં કરીએ, યજ્ઞમાં બલિ આ નહીં આપીએ તો પાછા કુરાજી થઈ જશે, એટલે આ બધું એનું કર્મક્ષેત્ર એટલે બેય સાથે એનો સંબંધ. પણ એ પોતાની સત્તાને છોડી અને સીધા ભગવાન સાથેનો સંબંધ કરવો હોય તો એટલો કરવા માટે પોતે ભગવાને એને સ્વતંત્રતા નથી આપી. એના પછી આગળ અક્ષર મુક્તો, એનું સુખ વધારે, કારણ કે યદગતવા ન નિવર્તન્તે, ભગવાનના ધામમાં ગયા પછી કોઈ પડતો નથી. આજે બપોરે ભગત અહીં વચનામૃત વાંચતા હતા, વાત આવી સ્વયં પ્રકાશ આનંદ સ્વામીનો પ્રશ્ન છે કે ભગવાનના ધામને પામીને કોઈ પડે છે કે નથી પડતો. મહારાજ કહે કે કોઈ પડતો નથી, તો સામે દૃષ્ટાંત આપ્યા કે ભાઈ ગોલોકમાંથી રાધિકાજી પડ્યા અને શ્રીધામમાં પડ્યા અને બધી વાત આવી, જય વિજય પડ્યા. મહારાજે કેવો ઉત્તર આપ્યો, આ પુરુષોત્તમપણું છે શ્રીજી મહારાજનું. મહારાજે સુંદર ઉત્તર આપ્યો કે ભગવાનના ધામને પામીને કોઈ પડતો નથી, કારણ કે શ્રીધામમાં વગેરે પડ્યા પણ છતાંય એને પાછો ભગવાનનો સંબંધ થયો કહેવાય. મહારાજ કે પડ્યા તો એને કહેવાય કે એક વખત ત્યાંથી પડ્યા પછી કોઈ દિવસ ભગવાનનો સંબંધ જો એને ન થાય તો પડ્યા કહેવાય. અને મહારાજે પાછું બીજો એનો રસ્તો કાઢ્યો કે એ તો શ્રીજી મહારાજે, મહારાજ કહે કે ભગવાનના સંતનો મહિમા સમજાવવા માટે થઈ અને આ ચરિત્ર કર્યું છે કે જય વિજય જેવા ભગવાનના ધામને દરવાજે બેઠા હોય પણ ભગવાનના સંતનો અપરાધ કરે તો ત્યાંથી પડી જાય છે. આના માટે થઈને મહારાજ કહે કે આ ચરિત્ર છે એમ જાણવું. અને મહારાજ કહે જો રાધિકાજીને અને શ્રીદામાને કોઈ પેડા કહે તો ભેગા ભગવાને પેડા કહેવાય. આવો શ્રીજી મહારાજે સુંદર ઉત્તર કાઢ્યો છે. ત્યારે ભગવાનના ધામની અંદર અક્ષર મુક્તોને એક તો સુખ એ છે કે ત્યાંથી કોઈ દિવસ એને પડવું પડતું નથી. ત્યાં પહોંચ્યા પછી, પહોંચવું તો અઘરું જ છે પણ પહોંચ્યા પછી ત્યાંથી કોઈ દિવસ પાછું આવવું પડતું નથી. બીજું કે એને ભગવાને સ્વતંત્રતા આપી છે. હરિલીલામૃતની અંદર વિહારીલાલજી મહારાજ છે ને એમણે બહુ સુંદર અક્ષરધામ વર્ણન લખ્યું છે.
60 શ્લોકનું છે અને અક્ષરધામ વર્ણનની અંદર બધું ક્રમશઃ વર્ણન છે. એમાં અક્ષર મુક્તોનું જ્યાં વર્ણન આવે છે એની બે ચાર બહુ સુંદર કડી લખી છે. તે મુક્ત જ્યાં ગતિ કરે તહી જઈ શકાય, આ વર્ણ યાડું કશું એ કદીએ ન થાય. એ ભગવાનના મુક્ત જ્યાં ગતિ કરવી હોય ત્યાં ગતિ કરી શકે છે. અને એટલા માટે આપણે મોટા સંતો માટે એવું કહેતા હોઈએ કે સંતો ભલ્યા પૃથ્વી ઉપરથી પંચભૂતનું દેહને છોડીને જતા રહ્યા, પણ અત્યારે આપણી વચ્ચે સાક્ષાત છે. આવું શા માટે કહીએ છીએ? કારણ કે ભગવાને એમને મુક્તોને એવી સ્વતંત્રતા આપી છે. અને એવા ક્યારેક પ્રસંગો પણ બનતા હોય કે કોઈકને એવા ગોપાળાનંદ સ્વામી જેવા સંતના દર્શન થાય, અથવા જે કોઈ ભગવાનના ધામમાં વયા ગયા છે તો ત્યાંથી પછી એમને આવા ભગવાનના એકાંતિક સંતો મુક્તો એમના દર્શન થતા હોય. પ્રસંગો કંઈક એવા હોય, એમના દિલની દિવ્ય ભાવના એમના પ્રત્યે પ્રગટી હોય, અતિ ભાવથી એનું ચિંતન થયું હોય, ત્યારે આવું ક્યારેક કોઈકને ફિલિંગ્સ થતું હોય. એ આપણને ફિલિંગ થાય છે, એના કરતાંય મોટી વસ્તુ એ છે કે ભગવાને એને સ્વતંત્રતા આપી છે. અને આપણે જો સારંગપુરની અંદર હવે જ્યારે હનુમાનજીથી કામ ન થાય ત્યારે ગોપાળાનંદ સ્વામીની લાકડીને એમનાથી કામ ન થાય ત્યારે સ્વામીને બોલાવે છે, આ બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ. એટલે ભગવાનના મુક્તો જ્યાં ગતિ કરવી હોય ત્યાં ગતિ કરી શકે છે. એટલે એના સુખની અંદર એ વિશેષતા છે. એના કરતાં હજી એક વસ્તુ આગળ, તે મુક્ત જેમ મન માહી મનોર્થ ધારે, તેવું સ્વરૂપ નિજનું બની જાય ત્યારે, કોઈ બને કનક કેરી છડી અનુપ. કોઈક છે ભગવાનના ધામમાં સોનાની છડી બનવી છે તો એ બને, કોઈક ભગવાનનો મુગટ બને. એટલે પોતે મુક્ત જેવું રૂપ ધારણ કરવું હોય એવું રૂપ ધારણ કરી શકે છે. આટલી ભગવાને એને સ્વતંત્રતા આપી છે. અને ઉપનિષદોની અંદર લખ્યું કે ભગવાન છે મમ સાર્ધમ્ય માગતા, જેટલું પોતાની પાસે સામર્થ્ય છે સુખ છે બધું આપી દે, પણ બે વસ્તુ નથી આપતા. એક તો જગત વ્યાપાર વર્જમ, બ્રહ્મસૂત્રની અંદર 545 સૂત્ર છે, એમાં લગભગ 551મું સૂત્ર આ છે. જગત વ્યાપાર વર્જ, કે જગતની ઉત્પત્તિ કરવી, સ્થિતિ કરવી અને પ્રલય કરવો એ મુક્તને આપતા નથી, એ ભગવાન પોતે રાખે છે. કારણ કે જો આપે તો એમાં બહુ અનબેલેન્સ થાય એવું છે. એટલે ઉપનિષદોની અંદર ભગવાનને ઓળખવા માટેનું એક જ લક્ષણ બતાવ્યું, યતો વા ઈમાની ભૂતાની જાયંતે એન જાતાની જીવંતી યત પ્રયત્તિ અભિસંવિસંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ. જેનાથી આ જગતની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને લય થાય છે એને ભગવાન માનવા. તો આપણને એમ થાય કે ભાઈ ઉત્પત્તિ તો બ્રહ્માજી કરે છે, સ્થિતિ વિષ્ણુ કરે છે અને લય તો શિવજી કરે છે, તો આમાં ભગવાન ક્યાં આવ્યા? અને લોકની અંદર બધા શું માને છે? ઉત્પત્તિના દેવતા કોણ? બ્રહ્મા. સ્થિતિ વિષ્ણુ અને સંહાર છે એ શિવજી કરે છે. તો આપણે એવું માનીએ કે ભગવાન કરે છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો લોકની અંદર આ કહેવત છે ને આ સાચું પણ છે, બ્રહ્માજી સૃષ્ટિ કરે છે. પુરાણોની અંદર જે કંઈ કથા આવે તો બ્રહ્માજીથી શરૂ થાય, એમાં કોઈ આગળની વાત આવતી જ નથી ક્યાંય. પણ શ્રીજી મહારાજે પ્રથમ પ્રકરણના 13માં આપણે સમજવા જેવી વાત છે, મહારાજનો મહિમા જાણવા માટે શ્રીજી મહારાજે બે વસ્તુ કીધી છે, ભગવાન પાદ્મકલ્પ અને બ્રહ્મકલ્પ બેને વિશે સૃષ્ટિ કરે છે. આવી વાત છે, ઓલું વડવાળું છે ને કે વડની ડાળખી છે એ કાપીને બીજે વાવે તો એકનો એક જીવ બે રૂપે થયો કે શું થયું, એ વચનામૃત છે. એમાં મહારાજે આ બે શબ્દ આપ્યા છે, પાદ્મકલ્પ અને બ્રહ્મકલ્પ. પાદ્મકલ્પ કોને કહેવાય ને બ્રહ્મકલ્પ કોને કહેવાય? ભગવાન છે એમણે સૃષ્ટિ પ્રક્રિયાની આપણે વાત કરી તે પ્રમાણે અક્ષર મુક્ત, એમાંથી પછી કાળ છે, માયાને પ્રેરિત કરીને એ બધી વાત છે. તો બ્રહ્માજી સુધીની જે સૃષ્ટિ થઈ એ બધી બ્રહ્મકલ્પ કહેવાય. શું કહેવાય? બ્રહ્મકલ્પ. પછી ભગવાને બ્રહ્માજીને કહી દીધું કે હવે એનું કામ તમે કરો. આપણે એવું હોય જ ને, મોટા પ્રેસિડેન્ટ હોય તો એને શું સંભાળવાનું હોય? એ દરેક
સ્ટેટ હોય, એમના ગવર્નર હોય, તો એમની સાથે એમને સંબંધ હોય, બહુ તો એનાથી નીચેના માણસો સાથે સંબંધ હોય, પછી શું કહે? બાકીનું કામ તમે એવું કરી નાખજો. હવે ગામના અભણ માણસો હોય, જેણે ગામની બહાર, હવે તો બધાને આ નેટનો બીજો ત્રીજો જમાનો આવી ગયો, નહીતર તો આપણો રાજા કોણ એ જ કોઈને ખબર ન હોય. ગામની અંદર જે સરપંચ હોય અને એ બધું જે કાંઈ ચલાવતો એ પ્રમાણે આખા ગામની અંદર ચાલતું હોય તો લોકો શું માને? આનાથી મોટું કોઈ છે જ નહીં. કૂવાના દેડકા જેવું થયું ને ભાઈ, આનાથી મોટો કંઈ સમુદ્ર હોય નહીં, આવડો જ હોય એમ એ લોકો શું માને? એટલું જ માને કે ભાઈ આનાથી વિશેષ કોઈ ગામના સરપંચથી મોટું કોઈ હોય નહીં. પણ હવે થોડોક કોઈ બુદ્ધિશાળી ભણેલો ગણેલો હોય ને આજુબાજુના વિસ્તારમાં જતો હોય તો કે ભાઈ એમની હોય તાલુકા પંચાયતના જે પ્રમુખ હોય મોટા કહેવાય, એના કરતાં આગળ જાય જિલ્લા પંચાયત, એમનાથી આગળ જાય, તો ધીરે ધીરે કરતાં એને ખબર પડે કે ભાઈ આ બધું મોટું મોટું કહેવાય. મોટો તો વડાપ્રધાન કહેવાય, એના આગળ આપણો ગામનો સરપંચ કાંઈ ન કહેવાય, એ કેમ ખબર પડે? એની બુદ્ધિ ખીલી, એનો વિચાર છે મોટો થયો તો ખબર પડી, નહીતર ખબર ન પડે. બ્રહ્માજી સુધીની જે સૃષ્ટિ થઈ એ બધી ભગવાને કરી, એ બધી બ્રહ્મકલ્પ. પછી બ્રહ્માજીનું સર્જન શેમાંથી થયું? પદ્મ, કમળમાંથી થયું. એટલે પછીની જે સૃષ્ટિ કરી એ કોણે કરી? એટલે એમણે પછી શું કહેવાય? પદ્મકલ્પ. લોકની અંદર જે કાંઈ વાત છે એ પદ્મકલ્પ સુધીની છે, પુરાણોની અંદર પણ જે કાંઈ વાત છે એ ક્યાં સુધીની? કે બ્રહ્માજીએ સૃષ્ટિ કરી. એટલે લોકો કોને મોટામાં મોટા કહે આ સૃષ્ટિના? બ્રહ્મા મોટા, વિષ્ણુ મોટા, શિવ મોટા, એનાથી મોટું કોઈ આગળ જાતું જ નથી ને. રઘુવીરજી મહારાજ છે એ સભા કરીને બેઠા હતા અને ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા, એમાં આચાર્ય મહારાજે ત્રણ ફૂલ ફેંક્યા, પહેલું ફેંક્યું, બીજું ફેંક્યું ને પછી ત્રીજું ફેંક્યું. ગુણાતીતાનંદ મહારાજ શ્રી છે એમણે કીધું કે કોઈએ તો મહારાજને આવા કીધા, એટલે પરોક્ષના અવતાર જેવા કીધા, કોઈએ તો રામકૃષ્ણાદિક જેવા કીધા, પણ આ ત્રીજા ફૂલ સુધી તો કોઈ પહોંચ્યું જ નહીં. આમ કીધું એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કોણ જશે? અચિંત્યાનંદ બ્રહ્મચારી છે ને, હા, એ મહારાજને આવા મોટા કહેશે. અને પછી ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી હરિલીલા કલ્પતરુ ગ્રંથ છે એ સ્વામીએ બનાવવાનું શરૂ કર્યું. રોજના 200 શ્લોક, કેટલા? 6 મહિનામાં હરિલીલા કલ્પતરુ તૈયાર થયો. અને શ્રીજી મહારાજનું પુરુષોત્તમ પણું એ આખું આ કલ્પતરુ ગ્રંથની અંદર વર્ણન કરી દીધું. આપણે બહાર પડ્યો છે ને એકાદ વખત પાઠ કરવાનો, આપણે જ નથી કર્યો એટલે સીધું કહેવાય નહીં કોઈને, પણ એકાદ વખત આનો પાઠ તો કરવો જોઈએ. કારણ કે જેણે વાંચ્યો છે એવું બધું કહે છે કે આમાં મહારાજને ઉપમાઓ બહુ આપવામાં આવી છે, મહારાજને ઉપમાઓ બહુ આપવામાં આવી છે અને મહારાજ છે એનું સર્વોપરિપણાનું વર્ણન બહુ છે. એવું તો કદાચ ખબર નથી મને, પણ બરાબર આ બધા ગ્રંથોમાં એવું, સત્સંગી જીવનની કથા હોય તો એમાં એવું હોય કે આટલા ગ્રંથમાં આ પ્રકરણ હોય તો ત્યાં પૂર્ણ કરવી કથાને, અહીંયા ન કરવી ને એવું બધા ગ્રંથોમાં તો હોય, પણ પાઠ કરવા માટે બહુ એવો નિયમ કંઈ પારાયણ હોતો નથી. સકામ માટે છે, હા, સકામ ભક્તો માટે, નિષ્કામ ભગવાનનો મહિમા જાણવો છે અને હેત કરવો છે એના માટે ન હોય. ત્યારે વાત આપણે એ કરતા હતા કે બહુ તો કોઈ મહારાજને આવા કીધા, કોઈ આવા કીધા ને કોઈએ તો પુરુષોત્તમ તો આવા સંતોએ કોઈએ કીધા. હવે એ જ રીતે સૃષ્ટિની અંદર માણસને બહુ જ્ઞાન થાય ને બહુ પુરાણો ભણતા હોય ને બહુ એને નોલેજ હોય તો શું કહે? અંતે ભગવાન નિરાકાર છે, ત્યાં સુધી જ પહોંચે. હો, એ ક્યાં નિરાકાર? એટલે શ્રીજી મહારાજે શું કીધું? એ તો ભગવાનની મૂર્તિનું બ્રહ્મમય તેજ છે, મહારાજે એને કીધું. અંદર તો ભગવાનની મૂર્તિ છે. એમ સૃષ્ટિની અંદર ભગવાનને જાણવામાં પણ કદાચ ભગવાનનો આશરો હોય, અન્ય અવતારોની ઉપાસના હોય તો એ બહુ તો ત્યાં સુધી પહોંચે છે. પણ શ્રીજી મહારાજે આ આખું સૃષ્ટિ પ્રક્રિયા જોઈને તો મહારાજનું પુરુષોત્તમ પણ કહેતા મહારાજનું સ્વરૂપ તો ત્યાં બહુ દૂર છે. અક્ષર મુક્તો છે અને ભગવાને આટલું સુખ આપ્યું અને એના કરતાં સ્વયં ભગવાનનું સુખ કેટલું, એની તો આપણે કલ્પના વાતો જ ન થઈ શકે એવું છે. અને એના માટે કોઈની કમ્પેરિઝનય ન થઈ શકે, કારણ કે સંતો પણ એવું લખી ગયા અને શાસ્ત્રોની અંદર પણ શ્રીજી મહારાજના વચનોને જોઈએ તો મહારાજ કે ભગવાનના ધામના સુખને કોની ઉપમા આપી એવું કીધું છે.
તો ભગવાનને તો ઉપમા જ ન અપાય. મહારાજે ભગા મોળાનું વચનામૃત છે ને એમાં વાત કરી છે કે ભાઈ ભગવાન મોળો દેખાય છે બે સરખા, પણ થોડા દિવસ ભેળા રહી તો એની સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે બે છે, એની ઓળખાણ થઈ જાય. એમ મહારાજ કહે કે કોઈ એવું રૂપ નથી કે ભગવાનના રૂપને એમની ઉપમા આપીએ, કોઈ એવો ગંધ નથી કે ભગવાનના ગંધને ઉપમા આપીએ, પંચ વિષયનું સુખ, કારણ કે એ વસ્તુ આખી બે પ્રકારની પ્રકૃતિ છે, પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ. એ બધું છે એ આખું પરાપ્રકૃતિમાં આવે. એનું સર્જન રજોગુણ તમોગુણ સત્વગુણ કોઈમાંથી છે જ નહીં, સ્વયં સ્વરૂપ જ ભગવાનનું જ્ઞાનમય આનંદમય અને સચ્ચિત્તને આનંદ, આપણે ત્રણ શબ્દ વાપરીએ છીએ ને, સત હંમેશાને માટે આનંદમય અને જ્ઞાનમય આ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એને તો કોઈની ઉપમા ન આપે ને. આપણું જે સુખ છે એ આ ત્રિગુણાત્મક છે, એટલે એમના સુખની આગળ જો વિચાર કરીએ તો ક્યારેક આવો વિચાર કરીએ ને તો બહુ લાગે કે આપણે એની દ્રષ્ટિએ તો ક્યાં છીએ, આપણું સ્થાન એની દ્રષ્ટિએ કયું છે, એ આપણને એક તો તુલનામાં આવે. હવે આટલા મનુષ્યમાં સ્થાન ન હોય આપણું તો ઓલી દ્રષ્ટિએ સ્થાન ક્યાં ગણવાનું, બહુ આપણું અલ્પ સ્થાન છે. બીજો મહારાજે વિષયમાંથી એક વિચાર છે ને ઉખેડવા માટેનો સુંદર એક બીજી દ્રષ્ટિએ વિચાર કરીએ ને તો એ કેવું પણ છે કે જો પૈસા કરતાં પદાર્થનું સુખ વધારે, ગમે એટલા પૈસા હોય પણ જે જોતી હોય એ વસ્તુ ન મળતી હોય તો હાલો આપણી પાસે પૈસાનું ખીચું ભર્યું છે, આખું ડોલર ભર્યા છે, પણ માથું દુખતું હોય મેટાસીન એનાસીન જેવી નાનકડી એવી ટીકડી સેન્ટમાં, કેટલામાં કહેવાય, સેન્ટ જ કહેવાય ને એનું, હા એમાં મળતી હોય, એક સેન્ટની મળતી હોય, ચાલો પૈસા ઘણા છે પણ પદાર્થ નથી મળતો તો પૈસા શું કામના, કંઈ કામના નહીં. હાલો એવા કોઈ ઠેકાણે ગયા હોય, આપણે જમવું હોય, પૈસા બહુ હોય પણ પદાર્થ કંઈ ફૂડ્સ કોઈ હાજર જ ન હોય તો. એટલે પૈસા કરતાં પદાર્થ છે એ અગત્યના છે, પદાર્થ કરતાં વ્યક્તિ અગત્યના. ઘરમાં પદાર્થ બહુ હોય પણ વાપરનારા કોઈ ન હોય તો, બહુ પદાર્થ હોય એકનો એક દીકરો હોય ને અચાનક કંઈક થાય તો શું મુખમાંથી શબ્દ નીકળી જાય, આ બધી કોના માટે, આજે આ બાપા છે દીકરા માટે આટલા બધા ધન સંપત્તિ ભેગા કરે અને પછી છોકરો છે એના મહિનામાં કે કયામાં ન હોય તો શું થાય. અને સેજે આપણે કોઈને પધરાવણી જાય ને, સ્વામી આ તો હું કંઈ કરતો નથી પણ આ તો બધું દીકરા માટે છે. એ કહો છે ને સંતોનો કંઈક પ્રસંગ, કોકને ઘેરે ગયા હશે ને, આ બધું તો કોનું છે, કલ્યાણનું છે. સંતો તેમ સમજા કે ભાઈ આ કલ્યાણ માટે થઈને, પણ કલ્યાણ એના દીકરાનું નામ હતું, હા આ તો બધું હું કલ્યાણ માટે કરું છું. સંતો છે એ તો એમ સમજાય કલ્યાણ માટે કરતા હશે, એટલે એમ સમજાય કદાચ બધું ધામમાં જાય પછી વીલ કરી દેવાના છે કે આ બધું મંદિરમાં, પણ એ તો ઓલા કલ્યાણ માટે વીલ, એ તો એને છોકરા માટે વીલ કરવાના હોય. પણ વાત એ છે હાલો ગમે એટલા પદાર્થ હોય પણ પદાર્થનો ઉપયોગ કરનારો વ્યક્તિ ન હોય તો પદાર્થનું સુખ છે એ બધું માર્યું ફરે, આપણે કહીએ ને સાદી ભાષામાં તો પદાર્થ કરતાં વ્યક્તિનું સુખ અગત્યનું. વ્યક્તિ છે એ અગત્યનો ખરો, પણ વ્યક્તિમાં એવું છે જો ગમે એટલો સાથ સહકાર આપ્યો હોય, મિત્રતા હોય, હેત પ્રેમ બધું હોય આપણી સાથે, પણ આપણે પહેલાં વૈયા જશું કે એ પહેલાં વૈયા જશે એ કંઈ નક્કી ખરું. આજે આપણે એમની સાથે સારો સંબંધ બાંધ્યો છે તો કાયમી આવો સંબંધ ટકેલો જ રહેશે એવો કોઈ વિશ્વાસ ખરો? સ્વાર્થનો સંબંધ છે, ગમે ત્યારે તૂટી શકે, કારણ કે માનવ માનવ છે એનું મન જ સ્થિર નથી, તો બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ કેવી રીતે સ્થિર હોય? મન જ જો અસ્થિર છે તો બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ પણ અસ્થિર હોય. એક બહુ સરસ પ્રસંગ છે કાઠિયાવાડનો, અમરેલીની બાજુમાં ગાવડકા ગામ છે ને, જાણીતું આપણે બધા એ બાજુના છીએ એટલે ન્યાનો પ્રસંગ કહું. ગાવડકા ગામના એક ખેડૂતને અમરેલીના એક ગાયકવાડી અધિકારી એની સાથે સારું હેત. શિયાળાનો સમય હોય તો સરસ મજાના ચણા પાયકા હોય, બીજું ત્રીજું કંઈ લીલોતરી શાકભાજી થયા હોય, ફળ ફળાદી, તો એ આ ખેડૂત ભાઈ ઓલાને પહોંચાડી આવે. ઉનાળાનો સમય હોય તો એમાં જે કંઈ કેરી વગેરેથી હોય તે પહોંચાડી આવે.
ચોમાસાનો સમય હોય તે પ્રમાણેના સમય સમયના ઋતુ પ્રમાણેના ફળ ફળાદી અનાજ જે કંઈ પાકે એ બધું આ ખેડૂત ઓલા અમલદાર અધિકારીને પહોંચાડી આવે. અમલદાર અધિકારી પણ આ ખેડૂતને જે કંઈ નાનું મોટું કામકાજ હોય, કોઈનો શેઢો દબાયો હોય ને દાદાગીરીથી કરવી હોય તો એ સહી કરી દે, વાંધો નહીં, તારું જા લઈ જા. આના જે કંઈ કામકાજ હોય એ પેલો અમલદાર છે પૂરા કરી દે. અને આખા એ અમરેલી પંથકની અંદર તો એવી વાયકા પ્રસરી ગઈ, આ 60-70 વર્ષ પહેલાંનો જ પ્રસંગ છે, કે ગાયકવાડ અમલદાર અધિકારી અને ગાવડકા ગામના ખેડૂતને જેવું હેત એવું તો આ દુનિયામાં કોઈને હેત નહીં. અને એના હેતના દ્રષ્ટાંત દેવાય બધી જગ્યાએ, એકબીજા સાથે એટલી આત્મીયતા. પણ કહેવાય ને કે સુવર્ણની કસોટી અગ્નિમાં. થોડોક સમય થયો, શિયાળાનો સમય આવ્યો એટલે ખેડૂત હતા એમણે પત્ર લખીને મોકલો કે સાહેબને માલુમ થાય કે રવિવારે બપોર પછીના સમયે, 7 કિલોમીટરનું અંતર છે ખાલી, કે મારી વાડીએ સાહેબ તમે પધારો અને સરસ મજાના ચણા પાક્યા છે તો મારે તમને લીલા ચણાના ઓળા કરીને ખવડાવવા છે. સાહેબ આવ્યા, ખાટલો ઢળાઈ ગયો, સાહેબને બેસાડ્યા, ખેડૂત નીચે બેઠા, ચણા છે મૂક્યા શેકવા, પઠ્ઠી કરીને બે આનંદમાં વાતો કરતા જાય, ચણા પાક્યા, પેલા ખેડૂત ફોલી અને અધિકારીને હાથમાં આપે, ઓલા ખાતા જાય. અને અમુક વસ્તુ એવી છે કે હાથે ફોલવી પડે તો બહુ કઠણ પડે, અને ફોલેલી તૈયાર મળે તો બહુ ખાવાની મજા આવે. સિંગ હોય તો ફોલી ફોલીને ખાતા હોય તો આમ સુખ ન આવે, પણ હવે તૈયાર સિંગ હોય તો આજ તો મજા આવી ગઈ. એમ તૈયાર વસ્તુ અમુક હોય, આ ફોલવા પડે ને મહેનત કરવી પડે એવી હોય. શેરડી હોય આખી આખી ખાવાની હોય ને કોઈ કે માંદળિયા સરસ કરી દીધા હોય તો મજા આવે. હવે આ અમલદાર અધિકારી તો ભાઈ સરસ મજાનો ઠંડો પવન આવતો હતો ને આમ સાંજથી તડકો ઓછો થઈ ગયો, ઢળી ગઈ ને આ બધી વાતચીત ચાલતી હતી. એમાં અમરેલીથી મારતે ઘોડે એક સૈનિક આવ્યો, હાથમાં પત્ર, પત્ર છે સાહેબને આપ્યો. સાહેબે પત્ર વાંચ્યો, પત્ર સંકેલી એક બાજુ મૂકી દીધો, અને સાહેબ છે પહેલાં જેવો આનંદ હતો ખાવાનો અને જેવી વાતો આમ ઉત્સાહથી ને ઉલ્લાસથી કરતા હતા એના બદલે આમ ઉદાસ થઈ ગયા થોડાક. ચેણો મોઢામાં જાય કે ન જાય, ક્યારેક પડી જાય, પહેલાં તો આમ દૂર હોય ત્યાં મોઢું લઈ લેતું હોય ને પછી આ બધું આવું થવા માંડ્યું. એટલે ખેડૂત છે એમણે પૂછ્યું, સાહેબ પત્રમાં વળી એવું તે શું લખ્યું છે કે તમે આટલા બધા ઉદાસ થઈ ગયા છે? જે એવું હોય કે ભાઈ કોઈક ધામમાં ગયું હોય કે એવા કંઈક અચાનક સમાચાર આવે તો માણસ ઉદાસ થાય, તો શું તમારા પરિવારમાં કોઈ સ્વજન છે એમને કંઈ એક્સિડન્ટ બીજું ત્રીજું કંઈ દુઃખ થયું? ના, એવું તો કંઈ નથી. ખેડૂતે થોડીક વાર પછી પાછું બીજો પ્રશ્ન પૂછ્યો, તો કાંઈ બીજી નોકરી બાબતની કંઈ? ના ના, એ કાંઈ નહીં, એ વાત જવા દો ને, આપણે પહેલાં ચણા ખાઈ લઈએ. ચણા ખાવાનું ચાલુ. બહુ પહેલાં ખેડૂતે પૂછ્યું, હવે સીજે એટલી મિત્રતા હોય એટલે બોલવું તો પડે, એટલે એમણે કહ્યું કે આજે આ મારી નોકરીનો છેલ્લો દિવસ હતો, આવતીકાલથી મારી નોકરી બદલવાની છે. એટલે ઓલો ચણા ખોલીને એને દેતો, તેને બદલે પોતાના મોઢામાં નાખવા માંડ્યો. અમેરિકામાં પહેલી વાર કીધું, પણ આ દ્રષ્ટાંત હું જ્યાં જાઉં ત્યાં કહું ને, આ એક દ્રષ્ટાંત જિંદગીમાં કોઈ યાદ રાખે ને, એટલે માણસ હારે કેટલો સંબંધ બાંધો ને એનું બધું માપા એક પ્રસંગમાં નીકળી જાય. બોલો, આ ઇમિડિયેટલી કેટલો ફેરફાર. જો ચણા ફોલીને ઓલાને દેતો, તેના બદલે ખબર છે કે ભાઈ આવતીકાલે બીજા સાહેબને પકડવાના, આ કંઈ કામમાં નહીં આવે હવે. એટલે વ્યક્તિ ગમે ત્યારે એકબીજાને છોડી દે છે, પણ ભગવાન સાથે બાંધેલો સંબંધ એવો છે કે એને ભગવાન ક્યારેય છોડતા નથી. અને ભગવાન છે એટલા માટે ખરા સમયની અંદર આપણે કહીએ ને, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, કટોકટીનો સમય હોય ત્યારે ગમે તેવો આ લોકનો વ્યક્તિ એ કામમાં આવતો નથી, ત્યારે એક ભગવાનનો સંબંધ જ કામમાં આવે છે. એટલે પૈસા કરતાં પદાર્થ, પદાર્થ કરતાં વ્યક્તિ, વ્યક્તિ કરતાં વ્યક્તિના સંબંધો, અને સંબંધો કરતાંય ભગવાન સાથેનો સંબંધ છે ને. એ સ્વાર્થની દ્રષ્ટિએ જોઈએ તો ભગવાને કહેવા છે કે નિરપેક્ષ કરુણા વરસાવે છે, એને કોઈ પ્રકારનો આપણી પાસે લેવાનો સ્વાર્થ નથી. ટ્રેન ચાલી જતી હતી, ટ્રેનમાં એક બાપા બેઠેલા, અને બાપા છે એમનું ખીચામાંથી ઊંઘ આવી ગઈ ને પાકીટ પડી ગયું. એટલે પાકીટ છે એ પેલા સાહેબ ટીસી સાહેબ આટો મારતા છે, એમના હાથમાં આપ્યું, પૂછ્યું આ પાકીટ કોઈનું છે? એટલે પેલા દાદા હતા એને અવાજ થયો, એટલે આમ તરત જ ખીચા તપાયશા, હા પાકીટ મારું છે. દાદા નિશાની આપો, પાકીટ તમારું એમની ખાતરી શું?
એમાં એક 500 રૂપિયાની નોટ છે અને એક શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો છે. એટલે જે આમ કસોટી તો વધારે જ કરે પહેલાં પૂછવા માટે. હવે 500 રૂપિયાની નોટ તો કોઈ પણ ના ખીચામાં હોય ને, એ કાંઈ રિઝર્વ બેંકના નંબર આપણને યાદ હોય કે આ નોટમાં એટલા નંબર છે ને મારી છે. દાદા એ નોટ કંઈ પ્રમાણ ન કહેવાય. દાદા કંઈ કાંઈ નહીં, પણ શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો છે ને. પણ આ તો ભારત દેશ, શ્રદ્ધા અને આસ્તિકતાનો દેશ છે, એમાં તો બધાના ખીચામાં પાકીટમાં ભગવાનના ફોટા હોય. કારણ કે ભગવાન છે ને એણે દરેક દેશને કંઈક કંઈક વિશેષ ખાસિયત આપી. જો તમે આફ્રિકા દેશ છે તો એવો છે કે ત્યાં ભગવાન એટલો બધો વરસાદની ગ્રીનરી ને એટલું બધું છે કે ત્યાં આપણે વરસાદ થાય પછી વાવણી કરવા જાય ને એ લોકો વાવે એટલે ભગવાન વરસાદ કરે. અને દરેક ગાડી પાછળ વી ગોડ ઇન ટ્રસ્ટ આવું લખવું જ હોય, માનતા હશે એટલું બધું ભગવાનમાં. કદાચ માને કે ન માને એ પછીની વાત છે, પણ કુદરતી સંપત્તિ ભગવાને એટલી આપી. અમેરિકા દેશને આમ જોઈએ તો ટેકનોલોજીની સમૃદ્ધિ આપી, જાપાન વગેરે હોય તો એને ભગવાને કંઈક આપ્યું, દરેક દેશને ભગવાને કંઈક કંઈક આપ્યું. ઇન્ડિયાને શું આપ્યું? ના, ભગવાને લોકોના દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ આપ્યો. તમે જો ભારતની અંદર હજારો પ્રકારની પ્રજાઓએ આવી અને આક્રમણો કર્યા, વર્ષો સુધી રાજ્ય કર્યું, મૂર્તિઓ ખંડિત કરી નાખી, શાસ્ત્રો બાળી દીધા, સાધુ સંતો છે એમની માયરા અને કેટલી રંજાડ કરી, છતાંય ભારતીય લોકોના દિલની અંદરથી શ્રદ્ધાને વિશ્વાસ ઘટ્યો, ઉલટા વધતો જાય. તમે જો ઇવન હાલો જે ધર્મના સ્થાનો કહેવાય એમાંથી જ એવા ક્યારેક અધર્મના કૃત્યો છે બહાર આવતા હોય તોય લોકોના દિલમાં, હાલો એ અંધશ્રદ્ધાને બાદ કરીએ, તોય લોકોના દિલમાં કાંઈ સાચા વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા જતી. ભગવાને આ એક આંતરિક મૂલ્ય આપ્યું છે હો, શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ. એ ક્યારેય એ આપણા દિલમાંથી ન જવો જોઈએ. ભગવાને છે ને આ ઇનબિલ્ટ આપ્યું છે. ઓલા ફોનમાં હોય ને એપ છે, ડાઉનલોડ કરીએ તે પછી ડિલીટ થાય, પણ ઇનબિલ્ટ હોય ને ડિલીટ ન થાય, એમાં ઇનબિલ્ટ એપ મૂકી છે શ્રદ્ધા અને વિશ્વાસ. એ કોઈ દિવસ જાય જ નહીં. હવે પેલા બાપા હતા, એમણે કીધું શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો, એ સાહેબ કહે કે તો ગમે એનામાં હોય. પછી દાદાએ આમ વ્યવસ્થિત ખાતરી આપી કે શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો છે એ બહુ જૂનો થઈ ગયો છે, મોરલી વગાડતા કૃષ્ણ છે, ખાલી હાફ ફોટો છે અને એના ચારેય ખૂણ આવી રીતે થઈ ગયા છે, પાકીટ છે એની અંદર જે પેલું પ્લાસ્ટિકવાળું લેમિનેશનનું કવર હોય એની અંદર નાખો હોય ને એ બહુ ધૂંધળું થઈ ગયું છે. પછી પાકીટ તો આપી દીધું, પણ પછી પેલા ટીસી સાહેબે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, દાદા તમે બીજા કોઈનો ફોટો ન રાખ્યો ને શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો શા માટે રાખ્યો? એટલે દાદાએ સરસ જવાબ આપ્યો, થોડુંક સ્પીડમાં લઉં છું, આપણો ટાઈમ પૂરો થવા આવ્યો, કે દાદા કે હું નાનો 3-4 વર્ષનો હતો ત્યારે મને મારા માતા પિતાએ મેળામાંથી જતા હોય ને ફરવા ત્યાંથી આ પાકીટ લઈ દીધું હતું. પહેલાં મને મારા મા બહુ ગમતા એટલે મેં મારા મમ્મીનો ફોટો પાકીટમાં રાખ્યો. થોડી ઉંમર થઈ પછી ખબર પડી કે મા તો ખાલી તૈયાર કરી દે, આપણને સ્કૂલે મોકલી દે, ભણવાનું વ્યવસ્થા કરી દે, લેસન કરાવે, જમવાનું કરી દે, પણ વિટામિન એમ તો બાપા પાસેથી મળે છે. એટલે પછી માનો ફોટો કાઢીને મેં બાપાનો રાખ્યો. પછી હું થોડો મોટો થયો એટલે પછી મને મારો ચહેરો બહુ ગમતો હતો, એટલે મારો ચહેરો ગમતો હતો એટલે મેં એનો ફોટો કાઢી અને મારો રાખ્યો. સ્કૂલ કોલેજમાં ગયો એટલે પછી ગ્રુપમાં મિત્રો સાથેનો ફોટો હતો એ રાખ્યો. કોલેજમાં ગયો એટલે પછી કોઈક સાથે પ્રેમ બંધાણો એમનો ફોટો રાખ્યો. એના કરતાં આગળ ગયો, થોડા મારા લગ્ન થયા એટલે મારા પતિ પત્ની અમારા બે માણસનો ફોટો રાખ્યો મેં. પછી થોડો મોટો થયો એટલે અમારે ઘરે દીકરાનો જન્મ થયો એટલે અમારા બેયનો ફોટો હતો એ કાઢીને દીકરાનો ફોટો રાખ્યો. પછી એના કરતાંય મુદલ કરતાં વ્યાજ વાલું હોય, દીકરાના લગ્ન થયા ને બધું થયું એટલે દીકરાના દીકરાનો ફોટો રાખ્યો. પણ આજથી 10 વર્ષ પહેલાં મારા સગા દીકરા છે એમને કેન્સર થવાથી મૃત્યુ થયું, દીકરાનો દીકરો નાનો, એમને મેં સાચવીને ઉછેરીને મોટો કર્યો, એમના લગ્ન કરાવ્યા, પત્ની આવી એમની, એણે કીધું કે આપણે દાદા દાદી ઘરમાં જોશે નહીં એટલે દાદા દાદી છે અમને તો એમણે વૃદ્ધાશ્રમની અંદર મોકલી દીધા. વૃદ્ધાશ્રમની અંદર મોકલ્યા એટલે અમે વિચાર કર્યો કે વૃદ્ધાશ્રમમાં રહીને આ રીતે જીવન પસાર કરવા કરતાં કોઈ કેવું ધર્મનું સ્થાન હોય તો ત્યાં જઈને આપણે ભગવાનનું ભજન કરશું ને ભગવાનની ઉપાસના કરશું. એટલે દીકરાના દીકરાનો ફોટો કાઢી અને હવે મેં વારંવાર ફોટો ન બદલવો પડે એટલા માટે શ્રીકૃષ્ણ ભગવાનનો ફોટો રાખ્યો. આમાં ઉપર આપણે સારે એટલો જ લેવાનો છે, આપણે ભલે બધાના ફોટા મહારાજનો ફોટો તો હોય ભેગો,
આપણે કંઈ આમ પાકીટ નથી આવ્યા, હવે તો બધી શું કહેવાય હૃદયની વાત છે, પાકીટ એટલે હૃદય. મહારાજની બાજુમાં બધાના ફોટા ગોઠવે પણ લાગે કે હવે આનું કામ નથી એટલે બીજાનો કાઢીને મહારાજનો મોટો ફોટો કરવો, એ આનો સાર છે. ત્યારે વચનામૃત તો હજી ઘણું લાંબુ છે, કદાચ કાલ થોડોક સમય રહેશે ને તો કાલે આને વિશે સમજવા હજી પ્રયત્ન કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રી સર્વદેવેશ્વર ભક્તિ ધર્માત્મજ વાસુદેવ હરિ માધવ કેશવ કામદ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.